कचोरी तो अनेक रीते बनावीए अने खाईए, तेमां पण खस्ता कचोरी एवुं नाम पड़े ने एटले मगनी दाळनी कचोरी के पछी प्याज कचोरी याद आवे। पण आजे आपणे बधी कचोरी खस्ता कचोरीथी अलग नवा ड्राई मसाला साथे जे खस्ता कचोरी बनावाना छीए ने ते नास्तामां पण खाई शकाय अने चाट बनावीने पीरसी शकाय। अने आ वीडियोमां आपेली टिप्स फॉलो करीए ने तो एक વખત બનાવી 15 દિવસ સુધી સાચવી શકાય છે અને એ સ્વાદ જળવાઈ રહે જેથી હોસ્ટેલ કે બહાર ગામ રહેતા બાળકોને પણ આપી શકાય છે। તો નવી રીતની ડ્રાય ખસ્તા કચોરી બનાવવા માટે એક સોસપેનને ગેસની હાઈ ફ્લેમ પર રાખી તેમાં એક કપ પાણી ઉમેરી અને ગરમ કરશું। હાથથી અડકી શકાય તેવું ગરમ પાણી થાય ને એટલે હવે એક મોટા બાઉલની અંદર એક કપ મેંદો, અડધો કપ ઘઉંનો ઝીણો લોટ, અડધી ટીસ્પૂન મીઠું, એક ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી બધું મિક્સ કરી લેવાનું। ત્યાર પછી હુફાળા સતપ ગરમ પાણી વડે આ લોટ બાંધતો જવાનો છે। આ લોટ છે ને તે બહુ વધારે સોફ્ટ પણ નહીં રાખવાનો અને બહુ કઠણ પણ નહીં રાખવાનો, કારણ કે કઠણ રાખશું ને તો કચોરી વણવામાં તકલીફ પડશે અને મસાલો ફાટી અને બહાર આવશે, અને સોફ્ટ રાખશું ને તો કચોરીની ઉપર વધારે ફોલ્લા પડશે। માટે એકદમ સ્મૂથ કચોરી બનાવવા માટે પરોઠાનો લોટ બાંધીએ ને તેવી મીડિયમ કન્સિસ્ટન્સીનો લોટ બાંધવાનો છે। અહીં જુઓ લોટ બંધાઈ ગયો છે, તો હવે 20 મિનિટ માટે ઢાંકણ ઢાંકી આ લોટને કૂણાવા રાખશું। એ દરમિયાન ખસ્તા કચોરીના સ્ટફિંગ માટેનો ડ્રાય મસાલો બનાવી લઈએ, જેના માટે મિક્સરના જારમાં 3 ટેબલસ્પૂન સૂકા ધાણા, 1 ટેબલસ્પૂન વરિયાળી, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર, 1/2 ટીસ્પૂન મીઠું, સાથે 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન દળેલી ખાંડ અથવા તો સાકરનો ભૂકો, 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરી જારનું ઢાંકણ ઢાંકી બધું પીસી અને પાવડર બનાવી લેવાનો છે। પીસ્યા પછી જુઓ થોડા અધકચરા એવા આખા ધાણા રહ્યા છે, બાકી બધું એકદમ સરસ પીસાઈ ગયું છે। આ મસાલો એકવાર બનાવી અને ફ્રીઝમાં રાખી દો ને તો 6 મહિના સુધી સારો રહે છે અને પછી ગમે ત્યારે ઇન્સ્ટન્ટ ખસ્તા કચોરી બનાવી શકાય છે। આ સિવાય આ મસાલો ભરેલા શાકમાં પણ વાપરી શકાય છે। અહીં જુઓ 20 મિનિટ પછી કુણાયેલો લોટ છે ને તે હવે મસળી લઈશું। થોડો એવો મસળ્યા પછી બાઉલમાંથી કાઢી પાટલાઈ ઉપર લઈ અને મસળી રોલ વાળી લેવાનો છે। રોલ બનાવ્યા પછી ચપ્પુ વડે એક સરખા નાના લુવા પાડી લેવાના છે। લુવા બધા પડી જાય ને એટલે હવે લુવાને ગોળ વાળી લઈશું। અહીં આ ખસ્તા કચોરી છે ને આપણે નાની બનાવી છે માટે નાના લુવા બનાવ્યા છે। જો મોટી ખસ્તા કચોરી બનાવી હોય ને તો મોટા કટ પાડી અને મોટા લુવા બનાવવાના। બનેલા લુવાને ઢાંકી અને પાછા બાઉલમાં મૂકી દઈશું જેથી તે સુકાઈ ના જાય। હવે એક લુવો બહાર રાખી જેને ગોળ વાળી અને પાટલી પર લઈ અને પહેલા નાની કચોરી વણી લઈશું। કિનારી પતલી રહે ને તે રીતે વણવાનું છે અને વચ્ચેનો ભાગ છે ને થોડો થીક રાખવાનો જેથી મસાલો બહાર પણ ન નીકળી જાય અને કિનારી જ્યારે આપણે વાળીએ ને ત્યારે બહુ વધારે કચોરી થીક પણ ના થાય। હવે વણાઈ ગયા પછી બનાવેલો ડ્રાય મસાલો છે ને તેમાંથી 1/2 ચમચી જેટલો મસાલો છે ને અહીં આ વણેલી પૂરીમાં વચ્ચેના ભાગે ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી પૂરીની કિનારીઓ વડે કવર કરી આ પૂરીને કચોરીની જેમ પેક કરી દેવાની છે, એટલે મસાલો બધો પેક થઈ જશે। વ્યવસ્થિત ઉપરથી પેક થઈ જઈને એટલે બંને સાઈડ કચોરી થોડી થોડી કરી અને વણી લેવાની છે જેથી ઉપરથી બરાબર પેક થાય। એ ધ્યાન રાખવાનું કે વણતા સમયે કચોરી ક્યાંયથી ફૂટી ના જાય અને મસાલો બહાર ના નીકળે। બસ અહીં જુઓ નાની સાઈઝની કચોરી વણી અને તૈયાર થઈ ગઈ છે, તો તેને એક ડીશમાં રાખશું। અહીં આ જ રીતે બીજી 4-5 કચોરી વણી અને તૈયાર કરી લેવાની છે, પણ હા અહીં બધી કચોરી એક સાથે ના વણતા 5-6 જ કચોરી વણી લેવાની, કારણ કે આ કચોરી જો બધી આપણે સાથે વણીએ ને તો તે સુકાઈ જશે અને જો સુકાઈ ગઈ ને તો તે ફૂલશે નહીં। અહીં ગેસની લો ફ્લેમ પર ગરમ થતા તેલમાં હવે વણેલી 5-6 કચોરી છે ને તે ઉમેરી દેવાની છે। ગેસની લો ફ્લેમ પર તેલ ગરમ થયેલું છે એટલે આ ઉમેરેલી કચોરી તુરંત ઉપર નહીં આવે, પરંતુ લગભગ 1 મિનિટ પછી ધીમે ધીમે ઉપર આવવા લાગે ને એટલે દરેક કચોરી પર ઝારા વડે સહેજ એવું પ્રેસ કરવાનું જેથી શું થશે કે કચોરી એકદમ સરસ ફૂલી જશે। હા પણ ક્યારેક એવું થાય કે 1-2 કચોરી જો સુકાઈ ગઈ હશે ને તો નહીં ફૂલે, પરંતુ ધીમે ધીમે તે પણ ફૂલી જશે।
ચૂલિયા પછી ગેસની સાવ લો ફ્લેમમાં જ રાખતા ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલરની કચોરી થાય ને ત્યાં સુધી તળવાની છે. અને આવી ડાર્ક ગોલ્ડન બ્રાઉન કચોરી થતાં લગભગ 5-7 મિનિટ જેવો સમય થશે, જેથી આ કચોરી છે ને તે લાંબા સમય સુધી સારી અને એ સ્વાદની અને આવી જ કડક રહેશે. લગભગ 5-7 મિનિટ સુધી સાઈડ ચેન્જ કરી અને તળતા અહીં જુઓ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની કચોરી તળાઈ ગઈ છે. તો ફૂલેલી બધી કચોરીને તેલમાંથી નિતારી અને બહાર કાઢી લઈશું અને એક ડીશમાં રાખી દેવાની છે. અહીં જુઓ ધીરે ધીરે કરી મેં બધી કચોરી વણી અને તળી અને તૈયાર કરી લીધી છે. તૈયાર થયેલી એક કચોરીને હાથમાં લઈ અને પ્રેસ કરતા જુઓ તેલ જરા પણ તેલ ભરાયા વગરની એકદમ ક્રિસ્પી કચોરીને હાથમાં પ્રેસ કરતા ટુકડા થઈ જાય છે, એટલી તો ફરસી બની છે અને એકદમ ડ્રાય મસાલો છે. જેથી આ ફરસી કચોરી છે ને આવી રીતના બનાવી અને રાખી દો ને તો 15 દિવસ સુધી એવા સ્વાદની અને સારી રહે છે. પરંતુ હા, તેને એરટાઈટ કન્ટેનરમાં ભરી અને રાખવાની, જેથી તે લાંબો સમય સુધી એવી જ કડક અને સારી રહે. આ કચોરી છે તે ફરસાણમાં નાસ્તા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ આજે તો આપણે આ કચોરીની ચાટ બનાવવાના છીએ. ચાટ બનાવવા માટે અહીં કચોરીને હાથમાં લઈ ઉપરથી પ્રેસ કરી અને હોલ બનાવી લેવાનું છે. અહીં મેં એક ડીશમાં સમાઈને એટલી 3 કચોરીની અંદર હોલ પાડી લીધા છે. તો આ હોલ પાડેલી કચોરીની અંદર બાફી અને મેશ કરેલા બટેટા છે ને તે સમાઈને એટલા ઉમેરી દેવાના. આ બાફેલા બટેટાની અંદર ચાટ મસાલા પાવડર પણ ઉમેરી શકાય છે અને સાથે જો ચણા ઉમેરવા હોય ને તો બાફેલા ચણા પણ ઉમેરી શકાય. બટેટા ભરાઈ જાય એટલે હવે ઉપરથી કોથમીર આદુ મરચાની લીલી ચટણી પણ સ્પ્રેડ કરી દેવાની છે. તીખી લીલી ચટણી સાથે લાલ ચટણી પણ ઉમેરવી હોય ને તો ઉમેરી શકાય છે, પરંતુ આજે મેં લાલ ચટણી નથી ઉમેરી. બસ લીલી ચટણી ઉમેરાઈ જાય ને એટલે હવે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી પણ ઉપરથી ઉમેરશું. ચાટમાં વપરાતી ખાટી મીઠી ચટણી, લીલી ચટણી અને તીખી ચટણીની રેસીપી મેં થોડા સમય પહેલા જ અમારી ચેનલ પર મૂકેલી જ છે, જેની લિંક છે ને તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો જરૂરથી જોઈ લેજો. ખજૂર આમલીની ચટણી ઉમેરાઈ જાય ને પછી સમારેલી ડુંગળીના ટુકડા પણ ઉપરથી ઉમેરી દેવાના છે અને ત્યાર પછી ઝીણી બેસનની સેવ પણ ભભરાવી દઈશું. અહીં જો ભાવતું હોય ને તો દહીં અને લાલ તીખી બુંદી પણ ઉમેરી શકાય છે. છેલ્લે સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દઈએ. તીખી મીઠી એવી આપણને ખસ્તા કચોરી તૈયાર છે, જે મહેમાન આવે તો ઇન્સ્ટન્ટ બનાવી અને આપી શકાય છે. સાથે જ કોરી ખસ્તા કચોરી બાળકોને લંચ બોક્સમાં આપી શકાય અને બહાર ગામ રહેતા બાળકોને બનાવી અને એરટાઈટ કન્ટેનરમાં ભરીને મોકલી દે ને તો 15 દિવસ સુધી એ સ્વાદની અને સારી રહે છે. તો તમને આ ખસ્તા કચોરીની રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. સાથે જ રેસીપી ઉપયોગી લાગી હોય ને તો લાઇક કરી અને શેર કરજો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો, જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.